ओम श्री कृष्ण परमात्मने नमः। श्रीमद् भागवत कथा दृष्टांत अने रहस्य। बाळपणथी ज भरतजी ने भक्तिनो रंग लागे छे। शास्त्रमां छेल्ला जन्मना केटलाक लक्षणों बताव्या छे। बाल्यावस्थाथी जेने भक्तिनो रंग लागे तो मानवुं के आ तेनो छेल्लो जन्म छे। तेनी बुद्धिमांथी काम गयो होय तो मानवुं के आ तेनो छेल्लो जन्म छे। ज्यां सुधी बुद्धिमां काम छे તેણે માનવું કે ફરીથી જન્મ લેવાનો છે। પ્રત્યેક વસ્તુ જોતાં જેને ભગવત ભાવ જાગે તો માનવું કે આ તેનો છેલ્લો ધર્મ છે। જેની દૃષ્ટિ જ્યાં જાય ત્યાં તેને ભગવાન દેખાય તો માનવું કે તેનો આ છેલ્લો જન્મ છે। જે હૃદયથી અતિ દીન છે તો માનવું કે આ તેનો છેલ્લો ધર્મ છે। જેની બુદ્ધિમાંથી અભિમાન ગયું તો માનવું કે આ તેનો છેલ્લો જન્મ છે। જળ ભરતજીનો આ છેલ્લો જન્મ હતો। એક હસતો હસતો જેલમાં જાય છે, એક રડતો રડતો જેલમાં જાય છે। સાધારણ જીવ વાસનાને આધીન થઈને સંસારમાં આવે છે, સંતો ભગવત ઈચ્છાથી ભગવત કાર્ય કરવા માટે આવે છે। જેને પૈસા કમાવાની અક્કલ છે તેને લોકો ડાયો સમજે છે। ધન અને તન વશ કરવાની જેને કળા આવડે છે તેને લોકો ચતુર ગણે છે। સંસારની દૃષ્ટિ પર મનનું પર ધનનું આકર્ષણ કરનારો ચતુર ગણાય છે, પરંતુ એ કળા સાધારણ એક સ્ત્રીમાં પણ હોય છે। સંસારની દૃષ્ટિએ સંત જળ છે, પરંતુ ચેતન આનંદમય પ્રભુને ભૂલી સંસાર સુખમાં ફસાયેલો મનુષ્ય જ ખરેખર જળ છે। પ્રભુ પ્રેમમાં મસ્ત બનેલા, દેહભાન ભૂલેલા મહાપુરુષને જળ કેમ કહેવાય? પણ સંસારની ઉલટી રીત હોવાથી સંસારના લોકોએ તેઓનું જળ ભરત નામ રાખ્યું છે। મારા ધ્યાનમાં કોઈ વિક્ષેપ ન કરે એટલે ભરતજી પાગલ જેવું નાટક કરે છે। લોકો ભરતજીને ઓળખી શક્યા નહીં, આ મૂર્ખ છે, પાગલ છે। લોકો ભરતજીને મૂર્ખ માને છે। ભરતજી વિચારે છે કે લોકો મૂર્ખ માને તો શું ખોટું? પૂર્વજન્મમાં જ્ઞાન બતાવવા ગયો અને દુઃખી થયો। જ્ઞાન એ બીજાને ઉપદેશ આપવા માટે નથી, જ્ઞાન તો ઈશ્વરનું આરાધન કરવા માટે છે। મારે મારા જ્ઞાનનો ઉપયોગ ધ્યાનમાં કરવો જોઈએ, જ્ઞાનનું ફળ જ ધ્યાન છે। મારે કોઈને ઉપદેશ કરવો નથી, મને પાગલ મને તે જ સારું છે। મારે મારું જ્ઞાન જાહેર કરવું નથી, જ્ઞાન જાહેર થશે તો પ્રસિદ્ધિ વધશે અને પ્રસિદ્ધિ વધશે તો પતન થશે। જ્ઞાન એ ભોગ માટે નથી, પણ જ્ઞાન ભગવાન માટે છે। શંકરાચાર્ય કહ્યું છે, વિદુષામ યત ચેવે દુષ્યમ ભુક્તયે ન તુ મુક્તયે। જ્ઞાન એ પૈસા કમાવા માટે નથી, પ્રતિષ્ઠા મેળવવા માટે નથી, પણ પરમાત્માને મેળવવા માટે છે। જ્ઞાનનું ફળ પૈસા પ્રતિષ્ઠા નથી, પણ જ્ઞાનનું ફળ પરમાત્મા છે। જ્ઞાન પરમાત્મા સાથે એક થવા માટે છે। જળ ભરતે વિચાર કર્યો કે પૂર્વ જન્મમાં પશુ સાથે વાત કરી તેથી પશુનો અવતાર મળ્યો હતો, તેથી આ જન્મમાં હવે હું કોઈની સાથે વાત જ નહીં કરું ને, હવે વાત કરીશ કે બોલીશ તો કેવળ એક પરમાત્માની સાથે। વાણી અને પાણીનો દુરુપયોગ કરે છે તે ઈશ્વરનો ગુનેગાર છે, તેને અંતકાળમાં વાણી દગો આપી દે છે। મીરાબાએ પણ નિશ્ચય કરેલો કે વાત કરીશ બોલીશ, પણ ફક્ત મારા એક ગિરધર ગોપાલ શ્રી કૃષ્ણ સાથે જ। હું તો બસ એક મારા ગિરધર ગોપાલને જ રીઝવીશ, દુનિયાના લોકોને કે સગાને રીઝવવાથી શું ફાયદો? રામ નામ મેરે મન બસ્યો, રામ રસિયો રીઝાવું રે માય। જળ ભરતજી કોઈની સાથે વાત કરતા ન હતા, વધારે બોલવાથી સ્નેહ થાય છે। તમે જેની સાથે બહુ વાત કરશો તે તમારા મનમાં ઘર કરશે। ઈશ્વરની સૃષ્ટિમાં પ્રભુએ એક એક કામ માટે બે બે ઇન્દ્રિયો આપેલી છે, એક આંખથી જોઈ શકાય છતાં બે આંખ આપી, પરંતુ જીભને બે કામ કરવાના છે, બોલવું અને ખાવું, માટે જીભ ઉપર વધારે સંયમ રાખવાની જરૂર છે। બીજા સાથે વાત કરું પ્રેમ કરું તો વાસના ઉત્પન્ન થાય ને, વેર અને વાસનાથી નવું પ્રારબ્ધ ઉત્પન્ન થાય અને તેથી ફરીથી જન્મ લેવો પડે છે।
જળભરતજી દરેક રીતે મનને કાબૂમાં રાખે છે. તમારા મનને તમારે કાબૂમાં રાખવું પડશે. તમારા મનને બીજો કોણ કાબૂમાં રાખવા આવવાનો હતો, જરા વિચારીએ તો ખરા. જળભરતજીના પિતા જળભરતને ભણાવવા લાગ્યા, ઘણી ઘણી મારો પુત્ર પંડિત થશે. પરંતુ આની પંડિતાઈ જુદા પ્રકારની હતી, તેનામાં સાચી પંડિતાઈ હતી. સાચી પંડિતાઈ કઈ? તુલસીદાસજી આપણને માર્ગ ચીંધે છે. પરધન પરમન હરનકુ વેશ્યા બળી ચતુર, તુલસી સોઈ ચતુરતા રામ ચરણ લવલીન. પરમાત્માના ચરણોમાં મનને લગાડવું એ જ સાચી ચતુરતા છે. પરધન અને પરમનનું આકર્ષણ કરવામાં તો વેશ્યા પણ બહુ કુશળ હોય છે, પણ એને સાચી ચતુરતા ન કહેવાય. ભરતજીને ગાયત્રી મંત્રની દીક્ષા આપી છે. તેમને મંત્ર આવડે છે પણ બોલતા નથી. મારે જ્ઞાન જાહેર કરવું નથી. તેના માતા પિતાને દુઃખ થાય છે કે આ મૂંગો છે, આ બાળકનું કોણ જાણે શું થશે. જળભરતજી ભગવાનના સ્મરણમાં જ લીન રહેતા જ્ઞાન અને ભક્તિ પરિપક્વ થાય ત્યારે જીવ સંસાર વૃક્ષથી છૂટો થાય છે. ઝાડ ઉપરનું ફળ પરિપક્વ થાય એટલે આપોઆપ તે ઝાડથી છૂટું પડે છે. તેમ માતા પિતાએ શરીરનો ત્યાગ કર્યો ત્યારે જળભરતજી પાગલ જેવા ફરવા લાગ્યા. પાગલ જેવા લાગે પણ અંદરથી કૃષ્ણને એક ક્ષણ પણ ભૂલતા નથી. હરિ ઓમ. Thank you.